ભાવનગર મહાનગરપાલિકામાં 5 ગામોને ભેળી દેવામાં આવ્યા છે, જેમાં એક ગામ નારી પણ છે। આ નારી ગામની અંદર છેલ્લા 1.5 મહિનાથી ગટર ઉભરાવાને કારણે આસપાસના લોકો છે ત્રાહિમામ પોકારી ગયા છે। આ ગટરનું પાણી છે રસ્તાની વચ્ચે જાણે તળાવ હોય તેવી રીતે ગોઠવાઈ ગયું હોય તેમ લાગે છે। તેની અંદર આવતા જતા દરેક લોકોને દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે અને લોકોની માંગ છે કે આ સમસ્યા હલ થતી નથી। 1.5 મહિનાથી વેરો આવ્યો બરાબર, તો ગટર લેન અમારે ઉભરાણી છે, તો એ કોઈ સારું કરતા નથી બરાબર। તો આ બધા માંદા થાય તો કોણ કોની જવાબદારી? 1.5 મહિનાથી સર સાહેબ આવીને આવી ગટર કોઈ સાફ કરવા વાળા આવતા નથી અહીંયા। અમે 2-3 વખત કી આવ્યા પણ કોઈ અહીંયા આવતા નથી। અને આ ગંધ, મારા છોકરા બીમાર પડે, મોટા માણસો બીમાર પડે, એક તો આ મહામારી। છેલ્લે 2015 ચૂંટણી પછી વિધિવત રીતે નારી સહિત 5 ગામોને કોર્પોરેશનમાં ભેળવી દેવામાં આવેલા છે, છતાં પણ આજે પાયાની સુવિધા જેવી કે ડ્રેનેજ, પાણી, આરોગ્યલક્ષી કોઈ સુવિધા ઊભી કરવામાં કોર્પોરેશન 0 લેવલે કામગીરી કરેલ છે। હાલમાં જ આ વિસ્તારમાં 400-500 માણસો રહેતા હોય છતાં અને આખા ગામનો પાણીનો નિકાલ આ સાઈડ છે, છતાં પણ અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા પેટનું પાણી પણ હલતું નથી। લેખિત અને મૌખિત અવારનવાર રજૂઆત કરી છે અને હાલમાં આ તમે જોઈ રહ્યા છો કે ખાડો ભરેલો છે, આના કારણે મેલેરિયા જેવા મચ્છર ઉપદ્રવ થઈને આરોગ્યને ખતરો છે। સાહેબ, અત્યારે આ તમે જોઈ રહ્યા છો કે આ 1.5 મહિનાથી ગટર ઉભરાય છે અને આ 5 વર્ષથી નારી ગામને ભેળવી દીધું છે। હવે તે છતાં પરિસ્થિતિ એવી પેદા થઈ છે કે કોઈ સુવિધાના નામે મીંડું છે અને આ ગટર ઉભરાણી છે, આજુબાજુના રહીશો ત્રાહી માં પોકારી ગયા છે અને ગોઠણ ગોઠણ સુધી પાણીમાં હાલીને ગટરના પાણીમાં જવું પડે છે અને તે છતાં સત્તાધીશોની કોઈ આંખ ઉગડતી નથી કે જેને કહેવાય કે આ મહામારી, કોરોનાની મહામારીના કારણે આ મહામારી ફેલાણી તો આનો જવાબદાર કોણ? અને રહી એક વાત બીજી કે હજી નચ નવા ગામડા ભેળવતા જાય છે અને કોઈ સુવિધાના નામે એક નંબરનું મીંડું, એટલે આમાંથી હવે અમને આ ગામને મુક્તિ અપાવો એવી અમારા નમ્ર અને નમ્ર વિનંતી છે। નારીગામમાં આ જ્યાં તળાવ ભરાય છે ગટરનું, ત્યાં આશરે 500 લોકો રહે છે અને આ લોકોને મોટી હાલાકીનો અનુભવ કરવો પડી રહ્યો છે, આરોગ્ય ઉપર ખતરો છે। ત્યારે કોંગ્રેસના નગરસેવક ત્યાં પહોંચી ગયા હતા અને આ સમસ્યા હલ નહીં થાય તો ગાંધીજી ત્યાં માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી દીધી છે। પણ આવો જ પ્રશ્ન છે જે તે વિભાગે નાખીથી હજી પણ અવારનવાર અમે સતત માણસો રિપેરિંગનું કામ ચાલુ હોય, અમુક ટુકડા આગળ જેને કહેવાય કટકા એમનું બાકી મૂક્યા હોય, એમ આ નારીની પણ પરિસ્થિતિ ઈ જ છે। ખરેખર તંત્ર જો આની પર ધ્યાન નહીં આપે તો આ ટૂંક સમયની માઇલ પર આનો શોષ કૂવો બનાવી અને પાણી ડ્રેનેજનો નિકાલ કરી નાખવો જોઈએ, નકર આની માટે ઉગ્ર ગામ થકી આંદોલન કરવામાં આવશે।